રિકોન સુરત 2023 દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું પ્રવેશદ્વાર બનાવવા માટે તૈયાર છે. ટીઆઈ સુરતના સ્થાપક પ્રમુખ સંજય પંજાબીએ જણાવ્યું હતું કે 2019માં શરૂ થયેલ ટીઆઈ સુરત ચેપ્ટર દક્ષિણ ગુજરાત પ્રદેશમાં વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે અવિરતપણે કામ કરી રહ્યું છે. ટીઆઈ સુરતમાં 60+ ચાર્ટર સભ્યો અને 200+ સહયોગી સભ્યો છે. કશ્યપ પંડ્યાએ ઉમેર્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણમાં ટીઆઈ સુરતે મુખ્ય ભૂમિકા ભજવી છે. ટીઆઈની પ્રતિબદ્ધતા માત્ર વ્યવસાય બનાવવા માટે જ નથી, પરંતુ એવી સંસ્કૃતિ કેળવવાની પણ છે જ્યાં નવીનતા ખીલે છે અને વિશ્વને પરિવર્તન કરે છે. જેમ આપણે જાણીએ છીએ કે સુરત 2023 એક મહત્વપૂર્ણ ઇવેન્ટ હશે, જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના તમામ મુખ્ય હિતધારકોને, સ્ટાર્ટઅપ સ્થાપકો અને મહત્વાકાંક્ષી સાહસોને સશક્ત બનાવવા માટે એકસાથે આપવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડશે. મિત્રો, ટાઈ સુરત એમની એક એન્યુઅલ ફ્લેગશિપ ઇવેન્ટ ટાઈકોન સુરત 2023 કરવા જઈ રહ્યું છે, જે ડિસેમ્બર 15 અને 16 સુરત અઠવાલાઇન્સ મેરિયટ હોટેલમાં યોજાવાની છે. આ 2 દિવસની કોન્ફરન્સ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ઓન્ટરપ્રિન્યોર્સને ધ્યાનમાં રાખીને ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે, જ્યાં લગભગ 60થી વધારે નેશનલ લેવલના સ્પીકર્સ આવી રહ્યા છે. આ ઇવેન્ટમાં લગભગ 20થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ સુરતમાં તે દિવસે હશે, જેને લગભગ 20 જેટલા સુરતે ક્યુરેટ કરેલા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને મોકો આપવામાં આવશે કે જે VCની સામે પોતાનો આઈડિયા પ્રેઝન્ટ કરી શકે. આ 2 દિવસની કોન્ફરન્સમાં 4થી વધારે સ્ટાર્ટઅપના માસ્ટર ક્લાસીસ ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યા છે. આપણે સુરતના લગભગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના બધા જ પ્લેયર્સ, ગવર્મેન્ટ, કોર્પોરેટ, એન્જલ ઇન્વેસ્ટર, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ બધા જ અહીંયા જોડાશે. તો લોકોને આ ઇવેન્ટનો ફાયદો લેવા માટેની આપને રિક્વેસ્ટ છે કે આમાં જોડાઓ અને આ સ્ટાર્ટઅપના યજ્ઞમાં ભાગ બનો, જેથી સુરતને એક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયત્ન જે ચાલી રહ્યો છે એમાં એક સફળતા મળે. આભાર.